પોરબંદર ના ખારવાવાડ વિસ્તારમાં આખલાઓના આતંક જોવા મળે છે, જેને લઈને સ્થાનિક આગેવાનો દ્વારા પાલિકા પ્રમુખને રજૂઆત કરી આ વિસ્તારમાં આખલા પકડવાની કામગીરી હાથ ધરાવવા માંગ કરી છે. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે. આ વિસ્તારોમાં આખલા યુદ્ધને લઈને સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે, તેમજ આ વિસ્તારમાં આખલા દ્વારા 3 જેટલા લોકોને ઈજા પહોંચી હોવાની ઘટના પણ સામે આવી છે. ત્યારે આ વિસ્તારમાં રહેતા અને પાલિકાના સભ્ય જીવનભાઈ જુંગી દ્વારા પાલિકાના પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી આ વિસ્તારમાં આખલા પકડવાની કામગીરી હાથ ધરવા માંગ કરી છે. નગરપાલિકાના પ્રમુખ શ્રી ચેતનાબેન તિવાડીને મેં એક આવેદન આપેલું છે, અને આવેદનમાં એવું છે કે 3-4 દિવસ પહેલાં ભૂમિબેન બળીદેવને કાઢીને ખારવાડમાં વોર્ડ નંબર 7માં આખલાએ એને ઠોકર મારીને ઉડાડી દીધો. પેટમાંથી લઈને પગ સુધી આખું ચડી નાખ્યું છે. લગભગ 40 જેટલા ટાંકા એવા છે. આ 10 દિવસની અંદરમાં 3-4 બનાવ બન્યા છે. 8 નંબરમાં 1 બનાવ બન્યો, 7 નંબરમાં 2 બને 3-2 બનાવ બન્યા. તો મારું કહેવાનું એમ છે કે આ લોકો જે વાત કરે છે આખલા પકડવાની ને કૂતરા પકડવાની, પણ કંઈ થતું નથી, કંઈ વાટો જ થાય છે. 2-4 આખલા પકડીને બંધ કરે છે. એટલે આના માટે મેં ચેતનાબેનને રૂબરૂ રજૂઆત કરી કે ચેતનાબેન આ કરવું જોઈએ, જો આ તમે નહીં કરો તો આગામી દિવસોમાં અમે લોકો 2 વોર્ડના ભાઈ બહેનો લઈને આંદોલન કરશું. કારણ કે આખલના રાસ્તે અમે કંટાળી ગયા છે. એક બાજુ લાઇટ નહોતી બેનને, એટલે અંધારા લાઇટ નહોતી, એટલે નગરપાલિકા તંત્ર જોયું એટલું બરાબર નથી. ચેતનાબેન છે, ઉત્સાહી છે, પણ ચેતનાબેન જે આદેશ આપવો જોઈએ, જેને કેવું છે, ધારો કે ધાકીભાઈને કહી દો, પણ ધાકીભાઈને તમે આદેશ કરો તો કરે. એટલે મેં ધાકીભાઈને ફોન કર્યો, મને કે 2-3 દિવસમાં હું નિકાલ કરું, જો 2-3 દિવસમાં નિકાલ નહીં થાય તો અમે 2 વોર્ડના ભાઈઓ બહેનો જઈને ત્યાં કાર્યક્રમ કરવાનો છે, આવેદન આપવાનો છે, અને કદાચ જરૂર પડે તો આગામી દિવસોમાં ધરણા પણ કરશું. આ વિસ્તારમાં આખલાઓ અવારનવાર આખલા યુદ્ધ કરતા હોવાની ઘટના સામે આવે છે, ત્યારે આ વિસ્તારમાં આખલાઓનો ત્રાસ દૂર કરવા માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.